बड़ा आज्ञा लेते हे सर्वज्ञ भगवान हमो जे सत्संग करवा बैठा छे ते मने समझण नु कारण बने। हे प्रभु तमने जे आत्मा मांगे छे एवो ज आत्मा मने मांगे हो तमो जे वितरकता पाव्या छो ते वितरकता हूँ पामू। हे प्रभु हूँ देहादी स्वरूपे नथी आ शरीर स्त्री પુત્રાદી મિલકત જાયદાદ અને મિત્રો કે હું નથી અને મારા નથી હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું એ સમજણ એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થવો। હે પરમાત્મા તમારા કહેરાય તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી। જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેરાય તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે। હે પ્રભુ એ પળ પણ તમારા કહેલા તત્વમાં શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને મુક્તિ થાઓ। હે પરમાત્મા આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્યું છે। હે સર્વજ્ઞ ભગવાન આપની સાક્ષી હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું। હે પરમાત્મા હું પરમ સુખ સ્વરૂપ છું परम आनंद स्वरूप छू हे श्रद्धा दृढ़ताओ। हे प्रभु सु कहो दीनानाथ दया हूँ तो दोष अनंत नु भाजन छू करुणा शुद्ध भाव मुझ मानती नती सर्व जरूर नती लघुता के दीनता सू कहूँ पर मसरो नती आज्ञा गुरुदेव नी अचड़ करी उरमान आप तनो विश्वास दृढ़ ने पर मादर नाई पड़ी पड़ी तुझ पद पंख जे पड़ी पड़ी मांगू हे सद गुरु संत स्वरूप तुझ के दृढ़ता करी दे। हे परम कृपालु देव आपनु सर्व करू सत्य छे अने मने मानिए छे। हे सर्वज्ञ भगवान તમને વિશે શું કહું તમારાથી કાંઈ અજાણ્યું નથી મેં આ ભૌતિક આનંદમાં અનંત અનંત મારા ગાઢ અજ્ઞાનના કારણે તીવ્ર સ્વચ્છંદના કારણે અને દ્રઢ દ્રઢ મિથ્યાસુ બુદ્ધિના કારણે મેં પાંચ ઇન્દ્રિયના વિષયો અને ચાર કષાયોમાં અનંત અનંત સુખ મેં માન્યું હતું અને આજ સુધી હું સુખી થયો નહોતો છતાં મેં મારી દ્રષ્ટિ બદલાવી નહીં મારી માન્યતા ન બદલાવી તે જ મારા દુઃખનું કારણ હતું। હે પ્રભુ હવે મને સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થાઓ સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થાઓ સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થાઓ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય જિનેન્દ્ર બધાય। અનંતકાળથી હું અને તમે રખડતા આવ્યા છીએ અનંતકાળથી આપણે કાળનો વિચાર પણ કર્યો છે। લાસ્ટ સત્સંગમાં આપણે ઉત્તમ ઉદાહરણ લઈ અને અતિ અતિ સુંદર કે પર્યાયને નિર્મળ કેમ કર્યું આની અંદર પેજ 65માં બીજા પેરેગ્રાફ કે જે જે ક્રિયાઓ કરવામાં આવે છે તે તે સર્વ ક્રિયાઓ આત્મા ઉપયોગની જાગૃતિ હોવી જોઈએ। જે જે ક્રિયાઓ એને કોઈ આંગળી નથી ચીંધી જે જે ક્રિયાઓ તમને ગમે છે એ કરો છો પણ શું કીધું આત્મ ઉપયોગની જાગૃતિ હોવી જોઈએ। જે ક્રિયા આત્માના માટે જ કરવી જોઈએ તો આત્માના માટે જ કરવી જોઈએ કે એ આપણે ગયા વખતે મળદાનો ઉદાહરણ લીધું આજે એ ઉદાહરણ ફરીથી લઈશ કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। જ્યાં સુધી આ નક્કી નહીં થાય ત્યાં સુધી આખું પરિબળનું ચાલુ રહે છે। માંસ ખમણના પારણે માંસ ખમણ કરો
શબ્દ શું બોલું છું? માસ ખમણના કારણે માસ ખમણ કરો એવા તમે 10 વર્ષ કરો. એટલા એમાં પુણ્ય બંધાય, પણ એ પાપ કેવું પુણ્ય કહેવાય? પાપાનું બંધી પુણ્ય. ફરીથી બોલું છું, 10 વર્ષ ચાલુ માસ ખમણ ના પાણે માસ ખમણ કરો, એમાં જે પુણ્ય બંધાય એ પાપાનું બંધી પુણ્ય બંધાય. શું કામ? વાંચો આશ્રવના 5 પ્રકાર, મિથ્યાત્વના 10,000, અવ્રતના 2,000, પ્રમાદના 300, કસાયના 40 ને ક્રિયાના 5. એ 2,345 આપણે અનંત કાળથી કરતા આવ્યા છીએ. અનંત કાળથી 10,000 ને એક બાજુ રાખી દીધા છે. એ 10,000 પહેલું છે એટલે પરિભ્રમણ ચાલુ છે. દર્શન મોની ઉપર આપણે નજર નથી ગઈ. લાસ્ટ ટાઈમ અમે અહીંયા ઉદાહરણ લીધું હતું અને અમારા સત્સંગમાં તો ઓલમોસ્ટ 4 ક્લાસ થઈ ગયા છે, કારણ કે કૃપાળુદેવના 6 પદ ઉપર જ છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા અજ્ઞાનથી કરતા છે, આત્મા અજ્ઞાનથી ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો નક્કી શું કરવાનું છે? આત્મા છે તો આપણે નક્કી કર્યું હતું ગઈકાલે, આપણે લાસ્ટ ટાઈમ આપણે લીધું હતું કે આપણી સામે અહીંયા એક મળતું પડેલું છે. શું પડેલું છે? મળતું પડેલું છે. આપણા કુટુંબની અંદર આપણે મરેલા મળદાને જોઈએ છે, પણ આપણે એટલા બધા રાગ ની અંદર તલ્લીન પામી ગયેલા છે એટલે આપણે મળદાને મળદું જોયું નહીં, પણ આપણા સગાવાળા મરી ગયા એની ચિંતામાં આપણે એકદમ રડવું આવતું હતું. તો હવે અહીંયા મળદું પડેલું છે, બરાબર સાંભળજો બધા, એને હું સમજા. એ 12 ચીજ કરી શકે, એમાં તમારે કઈ ઉમેરવું હોય તો ઉમેરજો, આ વિલ એક્સેપ્ટ. તો એને શું નક્કી કર્યું? મળદું પડેલું છે આપણી સામે, એ શું નથી કરી શકતો? એ જોઈ શકતું નથી, બીજું શું બોલી શકતું નથી, સત્સંગ ન કરી શકે, સાંભળી ન શકે, ચાલી ન શકે, આહાર લઈ ન શકે, સાંભળી ન શકે, શ્વાસ ન લઈ શકે, અનુભવ ન કરી શકે, ઠંડા ગરમ નો જાણીને ન શકે, હાથ ઊંચા ન કરી શકે, સ્પર્શ ન કરી શકે અને વિચાર ન કરી શકે. આમાં કોઈને કઈ વધારે ઉમેરવું હોય તો હું ઉમેરવા તૈયાર છું. જય જય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વધારે કઈ ઉમેરવું હોય તો મને કે મળતું શું ન કરી શકે? આજ સુધી આપણે વિચાર કર્યો છે? મેં હાથ ઊંચો કર્યો, બહુ સારી વાત છે. હાથ નીચે મૂકી દીધો, બહુ સારી વાત છે. પણ ક્યારે કરી શકો? આત્મા છે તો, આત્મા ન બોલવું તો કોઈ એનર્જી છે, તમે જે તમારે શબ્દ વાપરવો હોય, કારણ કે મળદા પાસે એ નથી. તમારી વાત સાચી છે, પણ બધાએ એ 3 શબ્દ ન બોલી શકે. આપણે બધાને સમજાવવા માટે આ ઉદાહરણ દેવું પડે કે શું ન કરી શકે. આગ પટપટાવી ન શકે, તમારી સાથે વાતો ન કરી શકે, પંચ ઇન્દ્રિયનો ઉપયોગ ન કરી શકે. યુ આર વેરી કરેક્ટ, સમજ્યા. પણ ઇમ્પોર્ટન્ટ છે એ હું કરી શકું છું, મીનાબેન, એ હું કરી શકું છું પંચેન્દ્રિયનો ઉપયોગ, બરાબર. તો કદી આપણે એને યશ આપ્યો? મેં કર્યું એટલે કોણ? મહેન્દ્ર શાહ, મીનાબેન, હર્ષાબેન, નયનભાઈ, મેં કર્યું. આખો જૈન ધર્મ 2 ચીજ કરવાનું કે છે, ભારતીબેન, મેં અને હું, એને ઓગાળવાનું છે.
તો એ કેવી રીતે ઓગાડશો? કેવી રીતે ઓગાડશો? જે છે એને યશ આપો. હું સવારથી અત્યાર સુધી મેં કેટલી ક્રિયાઓ કરી, હું અહીંયા બેસી શકી છું, બેસી શકું છું. કોના કારણે બેસી શકું? આત્મા છે તો હું સાંભળી શકું છું. કોના કારણે? આત્મા છે તો એને યશ આપ્યો. આજ સુધી યશ નથી આપ્યો. મેં સાંભળ્યું, હું બેઠી છું, હું અને મેં અનંતકાળથી આ કરતા આવ્યા છે. અને એને ઓગાડવાના છે. તો એ કેવી રીતે ઓગાડે છે? કૃપાળુદેવે અનંત આચાર્ય કે છ પદ લખ્યા છે. એ વહી જશે બેન. મેં ચાર પાંચ હમણાં પકડી હતી, બધા ધીમે ધીમે બહાર નાખ્યો. એટલે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો એ જે છે એમાં ઉત્તમ ઉદાહરણ મેં મયુરભાઈ અને ડૉક્ટર કિશોરભાઈ અને એક બીજા અમારે ત્યાં નલિનીબેન આવે છે, એ પણ ડૉક્ટર છે. એ લોકો સવારથી સાંજ કેટલી વાર પેશન્ટને સ્ટેથોસ્કોપ મૂકી અને અપર લંગ સાંભળતા હોય છે, હાર્ટબીટ સાંભળતા હોય છે, સમજ્યા? એ સાંભળી અને પોતે નક્કી કરે છે કે પેશન્ટને શું તકલીફ છે. ભારતીબેન બરાબર સમજ્યું? તો અત્યાર સુધી ડોક્ટરો શું માનતા હતા? ભારતીબેન, મેં સાંભળ્યું, હું નિર્ણય કરી શકું છું કે ભાઈ તને આ તકલીફ છે, ન્યુમોનિયાની અસર છે, તું દવા લઈ લે. પણ શું કીધું? મેં કહ્યું કે હું સાંભળી શકું, એટલે મેં બધાને એ કીધું. હવે એક સ્ટેપ ઉપર જાઓ. તમે આ ક્યારે કરી શકો છો? આત્મા છે તો. હવે આપણે મેં અને હું ને ઓગાડવાના છે. તો તે જયારે સાંભળ્યું બરાબર છે, પણ કોની હાજરી હતી તો તે સાંભળી શકો? મેં રોટલી કરી, મેં રોટલીને ફુલાવી, મેં ભાખરી કરી, મેં સરસ સાફ કર્યું, મેં ભોજન કર્યું, બહુ સારી વાત છે. પણ ક્યારે કરી શકી? એ આત્મા છે તો એને તે કેટલો એને યશ આપ્યો? કેટલો યશ આપ્યો? ઝીરો. શું કામ? મિથ્યાત્વનું નામ હું છું ને મેં કર્યું, આનું નામ છે દસ ચાર. ને એ જ તમને સમ્યક દર્શન અપાવી શકે. બાકી અવરત, પ્રમાણ, કસાય ને યોગ તમને સમ્યક દર્શન અપાવી ન શકે. એ પુણ્ય કરે પણ એ પાપાનું બધી પુણ્ય. ને આનો વિચાર ફરીથી બોલું છું, બરાબર સાંભળજો. દસ વર્ષ માસ ખમણના પારણે માસ ખમણ કર્યા, પુણ્ય ક્યુ મળ્યું? પાપાનું બંધી પુણ્ય. અને હું એક વાર વિચાર કરું કે મેં આ ગાડી ચલાવી, ક્યારે ચલાવી શકો? હું આત્મા છું તો હું ચલાવી શકો. એ પુણ્ય ઉપર પુણ્ય મળે. આ પુણ્યનું બંધ પુણ્ય મળે તો એ પુણ્યનું બંધ પુણ્ય શું કરે? તમને સંસારમાંથી છોડાવી ને આગળ લઈ જાય, ભગવાનનો માર્ગ બતાવે. તો અહીંયા શું કીધું છે? બરાબર વાંચો, શું કીધું છે? જે જે ક્રિયાઓ કરવામાં આવે છે તે સર્વ ક્રિયામાં આત્મ ઉપયોગની જાગૃતિ હોવી જોઈએ. આત્મ ઉપયોગ એટલે જ્ઞાન. તો જ્ઞાનની જાગૃતિ કેવી થાય? પહેલા નક્કી તો કરવું પડશે ને કે જ્ઞાન મારામાં છે, આ શરીરમાં જ્ઞાન નથી. આ સાંભળ્યું કોને? આ ચાલ્યો કોણ? આ બોયલો કોણ? એ જ્ઞાન પર્યાય, એ જે છે ઉપયોગ, એને જેમ નામ બીજું નામ ઉપયોગ છે, એની પવિત્રતા કેટલી છે? એની પવિત્રતા આપણે કેવી રીતે કરવી? લાભ છો આપણે
એ બધા ભગવાન ના દર્શન કરવા આવે છે, ભગવાન ને અભિષેક કરે છે, કોઈ પ્રક્ષાળ કરે છે, કોઈ ચૈતન્ય વંદન કરે છે, કોઈ ચંદન પૂજા કરે છે. બધી સારી વાત છે અને કરતા રહેજો. પણ એક યાદ રાખજો, મેં ભગવાન ના દર્શન કર્યા, ફરીથી બોલું છું, ભગવાન ના દર્શન કર્યા તો તમારા વિકારો આજ સુધી સ્થાન થયા. પાંચ ઇન્દ્રિયના વિષયો અને ચાર કસાયો શાંત થયા. એનો અર્થ એ છે કે એ ભગવાનના દર્શન મને પરિણમ્યા નહીં. તો ભગવાનના દર્શન કેવી રીતે પરિણમે? આ જેટલી મૂર્તિઓ પડેલી છે એક સિમંદર ભગવાન સિવાય, એ બધી સિદ્ધની મૂર્તિ છે. કોની મૂર્તિ છે? સિદ્ધ ભગવાનની છે. આ આદિનાથ ભગવાન અને મૂળ નાયક ભગવાન મહાવીર છે, બરાબર. સિદ્ધ ભગવાન ની જે સ્થિતિ છે, અશરીરી સ્થિતિ છે. કેવી છે? એનો આત્મા અને મારો આત્મા માં કોઈ ફેર નથી. એનામાં જે ગુણો છે એ ગુણો મારામાં છે, પણ મારા ગુણો આવરેલા છે. આપણે પ્રગટાવવાના છે. તો એ ભગવાન ના આત્મામાં એને આત્મા છે, એને કોઈ બીજું નથી. તો બીજું બધું એનો અર્થ શું થયો? એ લઈ જશે કા મોક્ષમાં? વિચાર કરજો. આ ભગવાન લઈ જશે કે આપણે મોક્ષ ના કીધું તો બહુ ગાઈએ છીએ, પ્રભુ મને મોક્ષ આપજો, મોક્ષ આપજો, મોક્ષ આપજો. આપણે મોક્ષ નો અર્થ સમજ્યા છીએ? એનો અર્થ સમજવો એ નામ જાગૃતિ. આ બધી ઓક્ષના છે. અનંત કાળના ભવોના સંસ્કારો પડેલા છે, એ કરતા આવ્યા છીએ. માનીએ છીએ શું? આપણે હું ધર્મ કરું છું, હું ધર્મી છું, એવું માનીએ છીએ. આ ધર્મ છે આત્મ જાગૃતિ. તો ભગવાન શું ન લઈ ગયા ભારતીબેન? આપણે બધું ભેગું કરી રાખ્યું છે, મારા સંયોગો, મારા પૂતગળો, મારું ઘર, બધું આપણે હમણાં બોલી ગયા આજ્ઞામાં. શું બોલી ગયા? આ શરીર સિદ્ધ ભગવાન શરીર નથી, સ્ત્રી ભગવાન નથી, પુત્રાદી ભગવાન નથી, મિલકત ભગવાન નથી, જાયદાદ ભગવાન નથી, મિત્રો ભગવાન નથી. હવે તમે અંદર ઉમેરો ભગવાન પાંચ ઇન્દ્રિયના વિષયો છે, પાર્ટીઓ છે. હમણાં એક ભાઈ મને કીધું, મહેન્દ્રભાઈ અમારે દર વીકેન્ડમાં ડિસ્કો ડાન્સ કરવા, અમારું ગ્રુપ છે. મેં કેમ? મને તમે રિલેક્સ થઈ ગઈ. તો તમે રિલેક્સ ખરેખર ક્યારે? તમારી જાતને સવાલ પૂછો, વેરી ઇમ્પોર્ટન્ટ. કર્મ ભેગા કરવાથી હું રિલેક્સ થાવ કે કર્મ છોડવાથી રિલેક્સ થાવ? આ વિચારવા જેવું છે. દોડાદોડી નથી કરવાની સત્સંગમાં. આ બધું હું હમણાં બધું વાંચી જાઉં. મારે તમને જેટલા બધા બેઠા છો એને વિચાર કરતા શીખવા છે. ભગવાનના દર્શન કરો, પ્રેમથી કરો, પણ મારા વિચારો શાંત થયા? હું મારા જે અંદર પડેલો છે આત્મા એને હું યશ આપી શકું છું? મેં ખાધું, બહુ સારી વાત છે. પેડો ખાધો, આ ખાધું, તે ખાધું, એનો સ્વાદ આવ્યો, પણ ક્યારે કરી શીખો? ક્યારે કરી શીખો? આત્મા છે તો એનો સ્વીકાર કરવાનો. એ છે તો ખાઈ શકું, એને ખાવાની ના પાડી. એને ખાવાની ના નથી પાડી. મળતું કરી શકતું નથી, એ બધું તું કરી શકે. તો યશ કોને આપ્યો? યશ મેં લીધો. આખો માર્ગ છે હું અને મેં ઓગાડવાનો. આખો માર્ગ
હું અને મેં વગાડવાનો છું એનું નામ સમ્ય દર્શન. ઓલાનો ભાગ તો જો બે ચાર ભેગા થાય છે ત્યારે 2345 ઓલો એકલો બાપ બેઠો છે 10,000 લઈને. કેટલા? 10,000. એને એમને જ રહેતા આપણે આપણી જાતને ધર્મિષ્ઠ કરવા અમે જાત્રા કરવા ગયા. બહુ સારી વાત છે, પ્લીઝ કરજો. પણ શું કામ કરો? ક્યારે કરી શકો? ડુંગરો ક્યારે ચડી શકા? એ છે તો ચડી શકો, પણ આજ સુધી બોલ્યા જ નથી. હું ચડી, હું ચડ્યો, મેં યાત્રા કરી. શું કર્યું? મેં કર્યું, હું અને મેં આજ સુધી એને ઓગાડ્યા. એને યશ આપો. હું સુવા ગયો ત્યારે સુઈ શીખો, એ હટતો તો સુઈ શીખો. સવારનો ઉઠો, બહુ સારી વાત છે, પણ ક્યારે ઉઠી શીખો? એ છે તો ઉઠી શીખો. બધો જસ મેં આ શરીરને આપ્યો છે, મારા નામને આપ્યો છે. હું ઉઠી કોણ? તો કે ભારતી. હું ઉઠ્યો મહેન્દ્ર શાહ. ના 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 ના, એ છે તો હું ઉઠી. આ આખો માર હું અને મેને ઓગાડવાનો છે. એને ઓગાડ્યા નથી. એ બધું ભગવાન ધર્મના નામે જે બધું ચાલે છે. એટલે ભગવાન જ્ઞાની બંધુએ શું કીધું? બે માર છે. કેટલા માર? કેટલા માર? બે માર. એક ભગવાને કીધેલો માર અને એક લોકસંજ્ઞાનો માર. દુનિયા કેમ જોવે? મેં અઠાઈ કરી, મેં માસ કમન કર્યું છે, વાહ બહુ સરસ કર્યું. કે આટલો ભૂખો કોઈ રહી ના, જેને 3 ટાઈમ ખાવા જોઈએ કે 7 ટાઈમ ખાવા જોતું હોય. એટલે એ દેખાય. એટલે કેવો માર છે? લોકસંજ્ઞાનો માર. ને આ માર કેવો છે? ભગવાનનો માર. ત્યાં આ છે. ભગવાને શું કર્યું? લોકસંજ્ઞાના માર્ગમાં ગયા હતા કે આત્માના ઉપયોગને પોતામાં જોડાવાનો પ્રયત્ન? 12.5 વર્ષ એ આત્મજાગૃતિ, એની અંદર જે નિર્જરા થઈ એમાંથી એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આપણી પાસે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરિય જ્ઞાન અને કેવળ એ બધા આવરાયેલા છે. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. માર્ગ બહુ સિમ્પલ છે, પણ આપણી અંદર કચરો બહુ પડેલો છે. એ કચરાને 1 મિનિટમાં કાઢી શકો. કેટલી મિનિટમાં? 1 મિનિટ. શું કામ? અત્યાર સુધી જેટલા કર્મો બાંધ્યા છે એ હું અને મેં બાંધ્યા છે. હવે એમ કરો, આત્મા છે એના કારણે હું કરી શકો છો, તો તમારા અભિમાનનું શું? આનો નાશ કરો. જે તમારી પઝેસિંગનેસ વિચારોમાં પડેલી છે, પઝેસિંગનેસ શબ્દ શું બોલ્યો? પઝેસિંગનેસ. સમજ્યા? હું આ છું ને આ મારું છે. આમાંથી કયું તારા ભેગું આવવાનું છે? શિવ ભગવાનમાં છે નથી? શિવ ભગવાનમાં નથી. હું કેમ બોલું છું? મારા ગાઢ અજ્ઞાનના કારણે. હું તો ડોક્ટર છું, હું તો કેટલો બધો મોટો ઓફિસર છું ગૂગલમાં. બધી વાત સારી છે. એ તારો સેવક છે, એ તારો પુરુષ, તારું શું કહેવાય, નસીબ છે. આ પુરસાદ છે. આને યશ આપવો એ તમારો પુરસાદ.
આજ સુધી મેં અને હું, મેં અને હું, મેં અને હું, એને ઓગાળવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે આપણે સાચી આત્માની નિર્મળતા આવતી નથી. ને એ નિર્મળતા લાવવા માટે આ પ્રયત્ન કરજો. છેલ્લે કઈ તમારી જાગૃતિ નથી. 5 મિનિટ બેસ, એક દરેક કલાક 5 મિનિટ બેસ, કોઈની સાથે વાત નહીં બેસ. મેં સવારથી આટલું 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 મેં કહ્યું, એ ક્યારે કરી છે? એ હતો તમે કહ્યું, મેં આજ સુધી એને યશ નથી આપ્યો, મેં આજ સુધી એને યશ નથી આપ્યો. એ જ મારું ગાઢ જ્ઞાન, પોતાના અસ્તિત્વને સ્વીકાર કરવો. રિપીટ, સમ્યક દર્શનની નાનકડી વ્યાખ્યા, વિનાબેન નાનકડી વ્યાખ્યા. શું વ્યાખ્યા? શું? પોતાના અસ્તિત્વનો સ્વીકાર. આજ સુધી નથી કર્યો. શું કામ? લુખું લાગે. કેવું લાગે? કેવું લાગે? લુખું લાગે. કઈ કરવાનું નહીં, કઈ કરવાનું. કેટલા જણા મને, આ સુરેશભાઈ હું શુદ્ધ આત્મા છું એની રોજ એક માળા કરે છે, રોજ એક માળા કરે કે પોતાનો અસ્તિત્વનો સ્વીકાર છે. ને કેટલું પુણ્યનું બંધી પુણ્ય બાંધે, કેટલું પુણ્યનું બંધી પુણ્ય બાંધે, એક માળા કરે. એક બેન કરતા હતા, હું નામ નહીં આપતો, મહેન્દ્રભાઈ તમે કીધું પછી હું કરતી હતી, મને મારા હસબન્ડ ના પાડી. કેમ? તમે ગાળ બોલતા હતા, ખરાબ બોલતા હતા. તમે તમારા અસ્તિત્વનો સ્વીકાર કરે છે એનું કેટલું ગાઢ અજ્ઞાન છે તમારા હસબન્ડ નું, કેટલું ગાઢ અજ્ઞાન છે કે તમે સાચું કરો છો ને અટકાવો છો. એને કેટલા જ્ઞાનાની કર્મો બાંધ્યા અટકાવીને, ખબર તમને? આપણે જ્ઞાનાવરણ કર્મ કેવી રીતે બાંધી? આવી રીતે, બીજી રીતે નહીં. સાચી વાતનો અસ્વીકાર. શબ્દ શું બોલું છું? અસ્વીકાર. આપણને જેટલી લોકસંજ્ઞા ગમે છે ને એટલો મહાવીરનો માર્ગ નથી ગમતો. શું કામ? લુખું લાગે. મેં નથી નાચવાનું, નથી ખાવાનું, નથી હસાહસ કરવાનું, નથી અસત્સંગ કરવાનું, નથી સ્ત્રી કથા, નથી ભટ કથા, નથી દેશ કથા, રાજ કથા. એની પાસે સમાધિ ની કેમ તું શાંત થા એનો પ્રયત્ન કરે છે. અમે ભારતીબેન 4 સત્સંગ કર્યા, હજી પૈતું નથી. એ ચેપ્ટર ચાલુ જ છે. એને 30 પાના લેખા છે પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરવા. સમજાવે છે આત્મા છે, બસ છે. તો છે એટલે કોણ? તમારી અંદર પડેલી એનર્જી, તમારી અંદર પડેલો મહાન ચીત, જેને કેવળ ના પ્રગટ થશે એ તમે પોતે છો. કદી વિચાર નથી કર્યો. કારણ કે લોકસંજ્ઞાનો એટલો બધો પ્રભાવ છે આપણા ઉપર, દેખાદેખી કરવાનો. પછી મેં કહ્યું, મેં કહ્યું, મેં કહ્યું, ખૂબ એવા જ લોકો આપણે મળે. આગળ તો વધી શકીએ. આ પેરેગ્રાફ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એને શબ્દ શું વાપરો? જો જે જે ક્રિયાઓ સામાયિક કરી, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. કરો સામાયિક. ક્યારે કરી શકતા ભારતીબેન? આત્મા છે તો કરી શકતા, મળતું કરી શકે? પ્રતિક્રમણ કરવાનો મને ભાવ કરો, બહુ સારી વાત છે. પણ ક્યારે? કે શું તમને હું શું બતાવવા માંગુ છું? જે જે ક્રિયાઓ કરો છો એની સાથે આ ઉમેરો તો એ ક્રિયા દીપી ઉઠે. અને એક સામાયિક ના એકલી એને યાદ કર્યા વગર જો તમે લખેજો, તે ક્રિયા પણ આત્મા માટે જ કરવી જોઈએ. જો વાંચો,
તો એ હતો તો હું સામાયિક કરી શકું, હું હતો તો ચોવિયાર કરી શકું, એ હતો તો હું સુઈ શકું, એ હતો તો પાણા કરી શકું. મેં અજ્ઞાનની અંદર શું શું નથી કર્યું. હવે એક આગળ અહીંયા કહે છે, આત્માની સાથે તે ક્રિયાનો સંબંધ જોડવો જોઈએ, તો જ તે ક્રિયા કર્મની નિર્જરા કરી આત્મ સ્વરૂપ પ્રગટ કરી નાખે. હવે ભારતીભાઈ, આપણે બધા પુખ્ત વયે પહોંચેલા છીએ, એને શું કીધું? હવે એ વિચાર કરો, અજ્ઞાનની અંદર શબ્દ શું વાપરું છું? અજ્ઞાનની અંદર, અજ્ઞાન એટલે બેભાન અવસ્થામાં હું અને મેં પડેલા છે આપણી સાથે, હું અને મેં પડેલા છે. તો પાંચ ઇન્દ્રિયના વિષયો જે જે ભોગવતા હતા, જે જે ભોગવ્યા છે, ત્યારે આત્મા હતો કે નતો? જે જે ઠેકડાઓ મારીને જે જે પાપો બાંધતા છે, એ આત્મા હતો કે નહીં? તો એ કર્મ આપણે બાંધાતા, આપણે બાંધાતા, તો એનો દંડ કોણ ભોગવવાનો છે? નહીં, પોતે નહીં, આત્મા. એ આત્મા ભોગવવાનો છે. એ શુદ્ધ આત્મા છે, પણ એને આ ભોગવવાનું પડશે. જો એમાં એ ક્યારે જુદો પડી શકશે? જો તમે અસ્તિત્વનો નિર્ણય કર્યો હશે તો. લોકસંજ્ઞાનો ધર્મ બહુ ખતરનાક છે ભારતીબેન, છોડવો બહુ મુશ્કેલ છે. એમાં તમે ધર્મી જ કેવડાવો છો, ધર્મી જ કેવડાવો છો. બધું આત્માને ભૂલીને લોક સંજ્ઞા કરે છે, બધું આત્માને ભૂલાઈને જ કરે છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આગળ હવે આગળ ન કહો, પેરેગ્રાફ. ભગવાન મહાવીર દેવ કહે છે, આ માર્ગ ધીર પુરુષોનો છે. કેવો? કોનો છે ભાઈ? ધીર પુરુષનો, એટલે શક્તિશાળી અને ધીરજ. શક્તિશાળી એટલે એને માસ કમળના પાણે માસ કમળ કરે એવો વર્ષથી તપ કરવો, માસ કમળના પાણે માસ કમળ, એના માટે શક્તિ છે ભાઈ, શક્તિ છે. એના વગર ન કરી શકે. પણ એનું વીર્ય કેવા વપરાય છે? વ્યવહાર અવસ્થામાં. મારો આત્મા છે એ નક્કી કરવામાં એ શક્તિ વાપરતો. બોરિંગ લાગે છે, કોઈને ખબર નથી હું આટલું બધું કરી રહ્યો છું, કોને ખબર પડશે? તારે સર્ટિફિકેટ જોઈએ, તારે કેવળ જ્ઞાન લેવું છે ને સર્ટિફિકેટ જોઈએ. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં સર્ટિફિકેટ વગરના કેટલા? સર્ટિફિકેટ વગરના 2 કરોડ કેવડી છે. કોઈના નામ તમને આવે છે યાર? કોઈના મેસેજ આવે છે? 2 કરોડ કેવડી તૈયાર છે અત્યારે. 2000 કરોડ સાધુ સાધ્વી છે. કેટલા? 2000. કોઈના નામ યાદ આવે? બધાને કોઈને સર્ટિફિકેટ હશે? નહીં. આપણે સર્ટિફિકેટ વિચારો. શું કીધું? ભગવાન મહાવીર દેવ કહે છે, આ માર્ગ ધીર પુરુષ, આ માર્ગમાં ધીર પુરુષોએ પ્રવૃત્તિ કરી છે, એટલે આ માર્ગમાં અનેક વિઘ્નો આવવા સંભવ છે. સુકામ માર્ગમાં વિઘ્નો આવવા સંભવ છે?
અર્થે લોક સંજ્ઞાનું જો છે. તમને તો કે મારે આ કરવું છે તો લોક સંજ્ઞા કેવી જાડી આવે? ઉત્તમ ઉદાહરણ આપો. ભગવાન મહાવીર આ ગામમાં એક ગામમાં ઉભા છે ને એ ગામની બાઉન્ડરી થી પછી જંગલ શરૂ થાય છે ને જંગલ પૂરું થયા પછી બીજું ગામ આવે છે. જો એ જંગલ ક્રોસ ન કરવું હોય તો જંગલના તમારે ફરીને જાઓ તો તમે ગામમાં જઈ શકો, સીધા જાઓ તો તમારો એ માર્ગ 1/4 ટાઈમમાં કપાઈ જાય. ભગવાને કીધું મારે જંગલમાં જવું છે. આખું ગામ ભગવાને વિનંતી છે, મહેરબાની કરો તમે ન જાઓ કે ચંદ કોશો ના દે છે. આ કોણ કે છે? લોક સંજ્ઞા. એ શબ્દ શું વાપર્યું છે? આ માર્ગમાં જે પુરુષો પ્રવૃત્તિ કરી છે તો ભગવાનને સાંભળવું જોઈએ કે નહીં? 3000 લોકોનું ગામ હતું, સાંભળવું જોઈએ કે નહીં? મયુરભાઈ એ બધા અજ્ઞાની હતા, બધા વ્યવહાર અવસ્થા વાળા હતા, એને માર્ગ નો અંશ પણ ખબર નથી કે આ ભગવાન છે એ પણ એ લોકો જાણતા નતા. અને ભગવાન જાય છે અને ભગવાનને કોનો અનુભવ થાય છે? ચંકો છે. માસ ખમણ ના પાણે માસ ખમણ કરતો તો ક્રોધ અને ક્રોધ એના કસાયો શાંત નતા થયા, એમાં મેરો થાંભલો વાયગો અને મરી અને ચંકો શું બન્યો. સારો એક વાત કીધો, એ જીવ મયુરભાઈ શું પુણ્યશાળી જીવ છે, કેટલો પુણ્યશાળી જીવ છે. ભગવાન પોતે સ્વયં એને ઉગાડવા ગયો. ફરી વિચાર કર્યો ભાર્ગવ, કે આપણા જે મારા જેવા નીચ નાલાયક ને વિચારો વિચાર કરો, નીકળવું હોય તો કેવી રીતે નીકળવું પડશે ભારતમાં? આપણે વિચાર બોલો નસીબ આપતો નાગ છે, એ પણ કેવો છે? બેભાન અવસ્થામાં એ માને છે કે હું નાગ છું. શું માને છે? હું નાગ છું એ માને છે. હું બીજા ઉપર ક્રોધ કરી શકું છું માને છે, એટલે વ્યવહાર અવસ્થામાં છે, ગાઢ મિથ્યાત્વમાં છે. છતાં ભગવાન મહાવીર જાય છે. ભગવાન અતિશય એટલો હતો આ આવે છે કે આ કઈ વાડીનું મૂળ મારી સામે આવે છે એ ગભરાતો નથી. ચંદકોશિયો આવીને એને દંશ આપે છે. બે વાર થાય છે કે આ લોહી નથી, ભગવાનના લોહીની અંદર ની અંદરથી 5 ઇન્દ્રિયના વિષયોના વિકાર, 4 કસાયનો વિકાર વગર થઈ ગયો, એટલે એનો સ્વાદ જુદો આવે છે. વિચાર કરે છે એમાં ભગવાન એટલે બે શબ્દ કહે છે. ભગવાનની વાણી ખૂબ અતિશય વાગ્યો, બુજ બુજ બસ આવી ગયો, બોલો એટલો શાંત થઈ ગયો. વાણી કોઈ ગજબની છે. વિચાર કરે છે, વિચાર કરો એ શબ્દની તાકાત એને જાતિ સ્વરૂપ ના થાય છે. એ જોવે છે કે હું સાધુ હતો મારા ક્રોધ ના કારણે હું આ નાગ બન્યો છું. તરત જ ત્યાં ને ત્યાં મોઢું ફેરવી એના દરમાં ગયો, મોઢું અંદર નાખી દીધું અને સંસારો કર્યો. સાધુ હતો એને યાદ આવ્યું બધું,
એટલે ભગવાન મહાવીરનો માપ સ્વીકારે, ભગવાનની આજ્ઞા સ્વીકારે. આપણે કેમ આજ્ઞા નથી સ્વીકારી શકતા? લોકસંજ્ઞા. મારી પાસે ઘણા લોકો આવે છે આપણા જૈન ક્ષેત્રમાંથી, અને દલીલ શું કરે? મહેન્દ્રભાઈ આ આજ્ઞા ન પાડી શકાય છે. તો તમારા માટે માર્ગ જ નથી. તમે તમારા માટે 15 મિનિટ ના આપી શકો તો તમારા માટે માર્ગ નથી. તમારા માટે માર્ગ નથી. આ કળિયુગ ની અંદર ઉપાડુ દેવે બે ચીજ કીધી છે. આ કળિયુગ ની અંદર બે ચીજ ની ખામી છે. એક આત્મજ્ઞાની ગુરુ, અને બીજું એની આજ્ઞા. એ જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે તારી મુક્તિ નથી. સુગામ, આજ સુધી મેં અને તમે, હું અને તમે સ્વચ્છંદ થી ધર્મ કર્યો છે. સ્વચ્છંદ થી ધર્મ કર્યો છે એટલે લોકસંજ્ઞાએ ધર્મ કર્યો છે. આને કીધું છે એમ નથી. માર્ગ બે છે, એક લોકસંજ્ઞાનો માર્ગ છે, એક ભગવાન મહાવીરે કીધેલો માર્ગ. તમારે કયો? અનંત કાળથી લોકસંજ્ઞાનો માર્ગ સ્વીકારતા આવ્યા, આને આંબેલ કરી અને એકટાણું કે પણ એ શું કામ કરે છે? ભૂત તો ખરા, પણ એની વાવા થાય છે એટલે મારે કરવું છે. એની વાવા થાય છે એટલે મારે કરવું છે. એટલે ગ્રુપ મેન્ટાલિટી. તમે કોને દુઃખી કરી રહ્યા છો? તમારી માન્યતા. ભગવાનને તમે દુઃખી કરે, ભગવાનને તો એ તો છૂટી ગયા છે. તમારે એનું માનવું નથી એટલે તમે રસ્તો વધતો વધતો છો. ભગવાનના માર્ગમાં યસ અને બટ ન હોય, યસ જ હોય બટ ન હોય. તો હવે આપણે બટ વાપરતા આવીએ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ કુસંસ્કાર આવ્યો ક્યાંથી? પૂર્વમાં, અનંત કાળના ભવમાં આપણે આ જ કર્યું છે. હું તો આમ માનું છું, આ કાળ બદલાઈ ગયો છે એટલે આમ થવું જોઈએ. ધર્મે ભાઈ કોણ ના પાડે? બે ભવ વધારે, પણ એ બે ભવ ક્યાં જઈ જાય છે ખબર છે? એ બે ભવ એને કૂતરા બિલાડા મળશે, દેવલોક ના મળશે, ન મળે. મનુષ્યને તો મળી જ જાઓ, બે જ ગતિ તમને મળે, તિર્યંક નરક. હજી તમે વિચાર કર્યો કે ધર્મીશ માણસો કેમ નરકમાં જાય છે? ધર્મીશ માણસો જે માને છે એ કેમ નરકમાં જાય છે? તો ભૂલી જાઓ, કારણ કે એને ખૂબ માયાચાર છે. જે પરિણામ આપણે શુદ્ધ થવા જોઈએ એ પરિણામ કેમ નથી થતા? આપણે બદલાવ નથી. અહીંયા કે છે પરિણામની ધારા જો. પરિણામની ધારામાં શું છે? તમારો અહમ, એટલે હું અને મેને કેમ ઓગાડવા? જ્યાં આની સત્તા તમે સ્વીકારશો નહીં, એનું અસ્તિત્વ નહીં સ્વીકારો જે તમારા ઉપર રહ્યું છે, ત્યાં સુધી ઓગળશે નહીં, ઓગળશે નહીં. ને એને ઓગાડવું, એને ઓગાડવું એ ધર્મ છે. હું વિચારવા જેવું છે એટલે એ કીધું છે મહાવીર નો માર્ગ અને એની પ્રવૃત્તિ ધીર પુરુષો. આગળ એટલે આ માર્ગમાં અનેક વિઘ્નો આવવા સંભવ છે, પણ તે વખતે શબ્દ શું બોલે? તે વખતે પોતાના આત્માનું ભાન ન ભૂલવું. આત્માનું ભાન ન ભૂલવું એટલે એનું અસ્તિત્વ નથી ભૂલવાનું, એ છે, કાયમ છે, એ કદી નાશ પામતો નથી. ગાથા 108, આત્મા
सत्चरित्रण काळमां रहेवाळो चैतन्यमय सर्व भास रही जेथी केवड़ पामिए मोक्ष पंथ केरी। जो लखो ते वक्ते पोतानो आत्मभान न भूलवो, आत्मभान जागृति राखी सके ते जीवे। आत्म जागृति तुमने उत्तम उदाहरण आपो, उत्तम उदाहरण आपो। तुम घर की अंदर बैठा छो, कोई बेल मारी ते सांभळी नहीं, बीजी वार बेल मारी ते न सांभळी, त्रीजी वार बेल मारी ते न सांभळी, फोन किया तमे घरे छो, हाँ छे ने, तो तमे मैं त्रण वार बेल मारी, ओ मने खबर नथी। तमने केम खबर नथी, केम खबर नथी? माइंड वॉज ऑक्युपाइड समवेयर एल्स, वॉचिंग टीवी ओर वॉचिंग समथिंग एल्स। મળતું પડ્યું છે એને જાગૃતિ છે જ નહીં, તમે બેઠા છો છતાં વિભાન અવસ્થા છે, તો આત્મ જાગૃતિ એક સ્ટેપ ઉપર તમારા ઉદયમાં આવતા કર્મો એની અંદર વિચારો વિકલ્પો પણ પકડાવા જોઈએ। મારે અહીંયા આ વિકલ્પ આવ્યો, એ વિકલ્પ ક્યાંથી આવ્યો? कभी विचार करो, सत्ता में पड़ेला तमारा कुसंस्कारों, सत्ता में पड़ेला तमारा कुसंस्कारों अने जागृति ना पण जे तमारो पुरुषार्थ छे, हवे कुसंस्कार देखावा जोईए, हवे देखाय छे। આપણે અલાસ્કાની ટ્રીપમાં મારે જવું હતું, મેં શું કર્યું? પેલા લોકો બધા 200 જણા જવાના છે અને જૈનની ટ્રીપ છે અને જૈનનું ખાવાનું પીવાનું છે, તો હવે મારે ટિકિટ ક્યારે લેવી, શું કરવું ન કરવું, જવું ન જવું, એના વિચારો આવે છે। કોણે ફોન કરે છે? તમારી વાસના છે એ ઉદયમાં આવી, તમે એને પકડી ન શકા ને જોડાઈ ગયા, એને નાશ કરવાની બદલે તમે શું કર્યું? જોડાઈ ગયા, મલ્ટીપ્લાય કામ માંડી, જાગૃતિ આવી ઉભરે ભાઈ મારે અલાસ્કા નથી જવું, કેમ? અલાસ્કામાં પણ હું કર્મ બાંધવાનો છું, ને આખો માર્ગ જો મેં સ્વીકાર્યો હોય ભગવાનનો માર્ગ, તો હવે મારે કઈ જવું નથી। શું કામ? મારે નિર્જરા કરવી છે, મારે સંવર કરવો છે, હું સંવરમાં જેટલો રહીશ તો મારી નિર્જરા થશે, હું આશ્રવ છે। 15 દિવસની ટ્રીપમાં ક્રુઝમાં બધાય કર્મો બાંધવાની જગ્યા છે, નક્કી તારે કરવાનું છે તે કયો માર્ગ સ્વીકારો છે, લોકસંજ્ઞાનો મહાવીરનો માર્ગ। અનાદિકાળથી અનંતકાળથી મેં તમે લોકસંજ્ઞાનો માર્ગ સ્વીકાર્યો છે, કોઈ વાર છૂટવાનો માર્ગ સ્વીકાર્યો નથી। બહુ નસીબદાર છીએ આ ભાવમાં, જો જાગૃતિ આવી જાય, નિશ્ચય પાક્કો થઈ જાય, તો તમારું કામ થઈ જશે। બે ચીજને નિર્ણય કરવાની છે, આત્મા છે અને બીજું નિત્ય છે। તો અજ્ઞાનથી જે પેલા કર્મ બાંધતો હતો, હવે સ્વભાવથી કર્મ બાંધશે। એ કેવા બાંધશે? નીચા પ્રકારના મંદ ગતિના માણસો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે। હવે તમે કહો કે આત્માને નિત્યતા કેમ પકડવી? આપણે લાસ્ટ ટાઈમ જે પ્રયોગો કરેલા એનાથી એક ઊંચો પ્રયોગ કરાવવાનો છું,
तो बधाई शांति की बेची जाओ, काय विचार न करता तमने बधाने हूँ पहला एक प्रश्न पूछू छू। तमने तमारी 10 उम्र की उम्र है स्कूल में जता था ये तमने याद छे बधाने? तो हाथ ऊंचा करो तो पची ना के 10 वर्ष की उम्र तो 11 वर्ष की उम्र खबर छे क्या क्लास में था क्या धोरण में था खबर छे? खबर छे ने 11 वर्ष मेरी ना मने नो वांटो नहीं 11 वर्ष की उम्र है जे क्लास में जाता था એમાં તમને તમારી બહેનપણી કે તમારો મિત્ર તમને યાદ આવે છે, તમારું ઘર યાદ આવે છે, તમારું ઘર યાદ આવે છે? 11 વર્ષની ઉંમરે ભારતીબેન જ્યાં તમે મોટા થયા હોય, 11 વર્ષની ઉંમરની વાત કરું છું બરાબર, 12મી વર્ષની ઉંમરે જે ક્લાસમાં ગયા હતા એ યાદ આવે છે, એ ઘર યાદ આવે છે, તમારા મિત્રો એ જ હતા કે જુદા હતા યાદ આવે છે? પછી 13 વર્ષની ઉંમર 14 વર્ષની ઉંમર તમારે આ પ્રયોગ ઘરે કરવાનો છે, પછી 15 વર્ષની ઉંમરે 16 વર્ષની ઉંમરે 17 વર્ષની ઉંમરે અને પછી સ્કૂલ મૂક્યા પછી તમે કોલેજમાં ગયા હશો, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજો, એમાં બદલાવ થયો, મેં ઘર બદલાયું યાદ છે? આ બધું કરતા 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 તમે જ્યાં બેઠા છો ત્યાં નક્કી કરો કે હવે જે હું જે ઉંમરે છું એ ઉંમરમાં શું બદલાવ. તો તમને 10 વર્ષનું યાદ હતું, 11 વર્ષનું યાદ હતું, 12 વર્ષની ઉંમર હતું, અને અત્યાર સુધી છેલ્લા તમારા જે 50-60 વર્ષનો જે વિસ્તાર છે એ બધો તમને યાદ આવે છે, એ તમારી નિત્યતા, એ તમારી નિત્યતા. આત્મા હતો 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 કેટલા વર્ષ સુધી હતો? તો પૂર્વે હતો કે નતો? આ તમારી નિત્યતા, એ કદી મળતો નથી, એનું નામ અવિનાશી સત છે. સ તો ની નીચે લીખે આ અવિનાશી સ્વભાવ તમે હતા છો. 10 વર્ષની ઉંમર, 11 વર્ષની ઉંમર, 12 વર્ષની ઉંમર આ બધું તમે જીવન કર્યું એ કોનું નક્કી કર્યું? તમારા પોતાનું. લગ્ન ત્યાં બરાબર છે, સાચી વાત છે, આ બધું યાદ કોણ રાખતું? તો મળતું તો ધ્યાન યાદ ના રાખી શકે, અમારા આત્માનો મતિ જ્ઞાન યાદ કરે રાખી શકે છે. એ જ્ઞાન તમે, તમારું જ્ઞાન હતું કદી વિચાર કર્યો? આપણે એનો યશ નથી આવતો, એનો આનંદ નથી યાદ આવતો, કેમ નથી આવતો? કારણ કે આપણને શું ગમે છે બેન? વ્યવહાર અવસ્થા. જેને બહુ પીડા થતી હોય ને ભારતી બેન, તો ડોક્ટરો એને મોર્ફિનનું ઇન્જેક્શન આપે છે હોસ્પિટલમાં, એટલે કે જે એને ઇન્જેક્શન આપ્યું છે એ આરામમાં છે. તો આ આરામમાં છે એટલે બેન બધું ભાણ ભૂલી ગયો છે, એના જ્ઞાનાયામ કર્મ એકદમ વધી ગયા છે, એટલે કાંઈ યાદ નથી. આપણે જીવતા વ્યવહાર અવસ્થામાં જીવ છે એનો સ્વીકાર નથી કર્યો. દિવસમાં હું કેટલી વાર કરું, તારી પાસે એ હેબિટ પડી જવી જોઈએ કે હું ઈચ્છું ત્યારે હું જુદો પાડી શકું, હું ઈચ્છું મારી જાતને જુદો પાડી શકું. શું કામ? હું છું ના નથી, મારે બહાર નથી જવાની જરૂર, ચોપડો ખોલવાની જરૂર નથી, મને મારું વેદન થવું જોઈએ. કોનું વેદન? મારું છે એનું વેદન કેમ નથી થતું? કારણ કે મેં પ્રેક્ટિસ જ કરી, મેં પ્રેક્ટિસ નથી કરી. પેલા તો મેં એને ધ્યેય નથી બનાવ્યો, મારે જ્યાં જવું છે એને ધ્યેય નક્કી નથી કર્યો. એ ધ્યેય નક્કી થાય, દ્રષ્ટિ બદલાય,
તો પછી બધું ધીમે ધીમે આપણે છૂટતા જઈએ. એક યાદ રાખજો, સિદ્ધ ભગવાનમાં જે છે તે મારામાં છે, સિદ્ધ ભગવાનમાં નથી કે મારે બધું કાઢવાનું છે. સિદ્ધ ભગવાનમાં નથી શું નથી, એને શરીર નથી, એને સંયોગો નથી, એને પૂતગળના ઢગલાઓ નથી. આપણે એને અંદર બચેલા છે. જૈન ધર્મ બહુ સહેલો છે. હજી વિચાર કરો શાંતિથી બેસીને ખૂણામાં કે મેં એવા સુપુણ્ય કર્યા છે તો મને જૈન ધર્મ મળ્યો. હજી હું ભગવાન મહાવીર નો ઉપકાર માનતો નથી. આપણા બાપ દાદા કોણ? આદિનાથ ભગવાન થી લઈને આપણે આભાર માનીએ સવારથી સાંજ સુધીમાં કોઈ વાર માન્યો કે તમે ન હોત અને મેં તમારો માર્ગ પેલા ન માન્યો હોત તો મને આ ભાવમાં જૈન ધર્મ મળે જ નહીં. હજી વિચાર કર્યો તમે હું કેટલો ભાગ્યશાળી છું? કેમ ભી તમારે કંદમૂળ ખાવા પડે, બે હાથે મેં આ સુધી મેં ખાધા છે. આ સુધી બેભાન અવસ્થામાં મેં કંદમૂળ ખાધા જ છે, અનંતકાય મેં ખાધા છે. શું કામ? હું સમજતો નતો કે અનંતકાય કોને કહેવાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ ફરીથી આત્મભાન જાગૃત રાખી શકે તે ધીર પુરુષ છે. વિઘ્નો તો આવવાના જ, પણ આ વિઘ્નો તે પ્રભુના માર્ગમાં પ્રવાસીની કસોટી રૂપ છે. કસોટીમાંથી પાસ થાય તો તે સોનાની કિંમત બરાબર ઉપજે છે. તે વિઘ્ન કસોટીમાં આ જીવે પસાર થવાનું છે. પોતાના પ્રભુ સ્મરણના માર્ગમાં રોગ શોક ઉપાધિ આળસ સ્નેહ વાસના ઇત્યાદિ આવા આડા આવી ઉભા રહે છે તે વખતે વાત છે ને આવીને સત્સંગ ચાલુ રાખો. મારી ધારા બે મિનિટ લઈ આપણે અહીંયા ઉભા રહી જશું કારણ કે આપણે સત્સંગ બંધ કરવાનો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન, જેણે આપ્યું બાળ નિજ તેને સદા પ્રણામ. દેહ તથા જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. ચાર ગતિ 24 લાખ 84 લાખ જીવાજમી 157 લાખ 2 કોટીના જીવને મારા જીવે તમારા જીવે મારા જીવે તમારા જીવે આરોગ્ય સમારંભે મન વચન કાયલ કરી જોયો દ્રવ્ય પણ ભાવ પ્રાણ જોયો પરિતાપના કિલ્લાનો જાવ્યો રોદે માને માયા લોભે રાગે દ્વેષે હાસ્ય ભય કળાય હૃદય આપતાપના પરુતાના દુષ્દશા દુષ્પરિણામે દુષ ધ્યાને આઠ ધ્યાન રોદ ધ્યાન કરીને ઈર્ષાએ મમતે હટપણે જડાય પણ અવજ્ઞા કરી હોય રૂપમાં જોડ્યા હોય સુખથી ચૂકવ્યા હોય પ્રાણપણે સંધ્યા આદિ
हृदय रुधिर की व्रज क्रिया हो तो सर्व 18,24,120 प्रकार कोई पण पाप दोष जानता अजानता में सेवी और सेवता अनुमोदो त्वरिता अनंत अनंत सिद्धि भगवान में साक्षी तस्मिच्छामि। हे परम कृपालु देव, हे सर्वज्ञ भगवान, मैं आ भव तथा अनंत भवमां अनंत अनंत पाप दोष में मारा गाढ़ अज्ञान ना कारणे तीव्र स्वच्छंद ना कारणे ने हे प्रभु मारा खोटी मिथ्या सुख बुद्धि ना कारणे मैं अनंत अनंत वार 5 इंद्रियना विषयों अने 4 कसायो तलिन थईने भोगव्या छे ते मारो गाढ़ अज्ञान हतुं ते मारा पाप कर्मनो नाश थावो अने सत्य पुरुषार्थ प्राप्त थावो सत्य पुरुषार्थ प्राप्त थावो। हे प्रभु मने नक्की थाय कि हूँ आत्मा छू अने नित्य छू सजात्म स्वरूप परम गुरु सजात्म स्वरूप परम गुरु सजात्म स्वरूप परम गुरु खामे में सौवे जीवा कमंतु में मिट्टी में सौ भूवे छू वेरन वचन नकिन। जय जिनेन्द्र सजात्म स्वरूप। जय जिनेन्द्र। सॉरी मैं आई एम फाइन वेन आज आपरे हमरा तपस्या छे આપણે આજે પિયાસી ને આજે 9મો છે અને એકતા ને આજે 9મો આંબે છે વર્ષાબેન ને આજે નવું આંબે છે તો બધાને ખૂબ ખૂબ અનુમોદના અને આજે અનુમોદના આપણે